વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે ધ્વજવંદન કરાયું હતું. આજે સમગ્ર દેશમાં 78મા રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આજ રોજ વંદે કમલમ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, ધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારે 2047માં દેશના આદરણીય વડાપ્રધાન જે સપનું છે, એ વિકસિત ભારત સંપૂર્ણ રીતે બનાવવાનું જે એમનું સપનું છે, એ સપનું સાકાર થાય એમના માટે દેશના તમામ નાગરિકો એમાં જોડાય અને સહકાર આપે. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા 14મી ઓગસ્ટના દિવસે પણ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તેમાં વાઘોડિયા ખાતે પણ મશાલ મૌન રેલી રાખવામાં આવી, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. સાથે સાથે બાળુ શુક્લા દ્વારા આગલા દિવસે એ પણ કાર્યક્રમ વડોદરા એપીએમસી ખાતે રાખવામાં આવ્યો, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. અને દરેક મંડળમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં પણ ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક મંડળની અંદર લોકો જોડાયા અને સ્વતંત્ર પર્વની ખૂબ સારી રીતે ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લાની તમામ જનતાને હું સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.